લાજપુર ગામમાં બે દિવસ અગાઉ સરકારી આવાસોની દિવાલ તૂટી પડતા હાહાકાર મચી જવા પામ્યો હતો. લાજપુર ગામ ખાતે 100 જેટલા સરકારી આવાસો ફાળવણી સરકારની ગ્રાન્ટમાંથી કરવામાં આવી હતી અને જેનું કામ તાજેતરમાં પણ ચાલી રહ્યું છે. આ આવાસો બનાવવામાં તો આવી રહ્યા છે, પરંતુ આ આવાસોની બનાવટોમાં ઓછી ગુણવત્તાનો સામાનનો વપરાશ થઈ રહ્યો છે અને જેને લઈને બે દિવસ અગાઉ વરસાદી ઝાપટાથી આ આવાસ તૂટી પડ્યા હતા અને જેને લઈને લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો આ હલકી ગુણવત્તા વાળો સામાન વાપરીને શું ગામના સરપંચ લોકોનો દિલ જીતવાની કોશિશ કરી રહ્યા છે? આ હલકી ગુણવત્તાનો સામાન વાપરવા પાછળ કોણ જવાબદાર છે? શું સરકાર બનાવેલ મકાનમાં મટીરિયલ ઓછું વપરાય છે? જવાબદાર કોણ, ગ્રામ પંચાયત કે ગામના સરપંચ? મકાનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર અને સરપંચના મેળા પીપળામાં હોઈ શકે છે એવા સવાલો લોકમુખે હાલમાં તો ચર્ચા પામી છે. મકાનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર અને સરપંચનો મેળા પીપળા હોઈ શકે છે એવા સવાલો લોકમુખે ઉઠવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.